सूरत ना बाडोली नगर कांग्रेस द्वारा आज नगर पालिका कचेरी खाते आवेदन पत्र नो कार्यक्रम राखवामां आव्यो हतो। गत दिवसों मा पालिका ना भाजप ना सत्ताधीशो ए एक बीजा सामे भ्रष्टाचार नी फरियाद करी हती, जेमा तपास नो रिपोर्ट जाहिर करवा मांग करवामां आवी हती। सूरत जिल्ला नी बाडोली नगर पालिका फरी एक वार चर्चा मां आवी हती। વાત એવી હતી કે બાડોલી નગરપાલિકામાં ગત દિવસોમાં જ ભાજપના જ બે જૂથોમાં બળવો થયો હતો અને બંને જૂથોએ એકબીજા સામે વિવિધ કામોના ભ્રષ્ટાચારનો ખુલાસો બહાર પાડ્યો હતો અને ફરિયાદ પણ કરાઈ હતી, જે મામલે ગાંધીનગર સુધી ફરિયાદ કરાઈ હતી, જેથી SIT ની પણ રચના કરવામાં આવી હતી। બાદમાં કોઈ રિપોર્ટ કે આખો મામલો દબાઈ જતા આજે બાડોલી નગર કોંગ્રેસ દ્વારા પાલિકા ખાતે હલ્લાબોલ કરાયું હતું અને શાસકો સામે થયેલ તપાસનો રિપોર્ટ જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી। આજ રોજ બાડોલી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અગાઉ ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા બે અધ્યક્ષો દ્વારા એકબીજા પર ભ્રષ્ટાચારનો આરોપ મૂકવામાં આવ્યા હતા, તેના અનુસંધાનમાં એક સીટની અધિકારીઓની રચના કરવામાં આવી હતી એના તપાસ માટે, પરંતુ ઘણો સમય થઈ ગયો હોવા છતાં પણ એ તપાસનો રિપોર્ટ શું આવ્યો, કોના પર ખરેખર આક્ષેપ પુરવાર થયા છે એ લોકો જાણવા માગે છે, પણ ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા દબાણવશ થઈને એ અધિકારીઓએ પણ એ રિપોર્ટ સબમિટ કરાવ્યો નથી। પણ બારડોલીની નગરની પ્રજા એ રિપોર્ટમાં શું આવ્યું એ જાણવા માગે છે, એના અનુસંધાનમાં આજરોજ બારડોલી નગર કોંગ્રેસ દ્વારા સીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે તાત્કાલિક એ રિપોર્ટ સાર્વજનિક કરવામાં આવે, એમાં શું ખુલાસો કરવામાં આવ્યો છે એ લોકો જાણવા માગે છે, અને એ જો રિપોર્ટ જાહેર કરવામાં ન આવે તો આવનારા એક વીકમાં અમે મોટું આંદોલન કરીશું, બારડોલી નગરની પ્રજા દ્વારા કોંગ્રેસ દ્વારા મોટું આંદોલન કરીશું અને લોકોને અવગત કરાવીશું આના ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં। શાસક પક્ષના પાલિકા પ્રમુખ અને કારોબારી ચેરમેન સામે ભાજપના જ વિવિધ સમિતિના ચેરમેન દ્વારા પાલિકાના વિવિધ વિકાસના કામોમાં સરકારી નાણાંનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચારની ફરિયાદ કરી હતી। સરકાર દ્વારા SIT તેમજ 3 અધિકારીઓની પણ નિમણૂક કરી હતી, જો કે આજે કોંગ્રેસ દ્વારા આ જ મુદ્દાને લઈને સૂત્રોચ્ચાર કરી આવનાર દિવસોમાં ભ્રષ્ટ શાસકોને ફરી સત્તાનું સુકાન નહીં આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી। રોજ બાડોલી નગર કોંગ્રેસ દ્વારા બાડોલી નગરપાલિકામાં બાડોલી નગરપાલિકા ચૂંટાયેલ ભાજપના શાસક પક્ષના 7-8 ચેરમનો દ્વારા સરકારશ્રી તેમજ કલેક્ટરશ્રીને બાડોલી નગરપાલિકામાં થયેલા ભ્રષ્ટાચાર અંગે રિપોર્ટ કરેલો અને ફરિયાદ કરેલી, એના અનુસંધાનમાં તપાસ સમિતિની રચના થયેલી અને ઘણા મહિનાઓ અગાઉ તપાસ થયેલી અને એનો રિપોર્ટ હજુ સુધી પ્રજા સમક્ષ મૂકવામાં નથી આવ્યો અને પ્રજા જાણવા માંગે છે કે જે ભ્રષ્ટાચાર થયો જ છે અને એ જગ જાહેર છે। ઘણા દિવસોથી મીડિયા અને પ્રિન્ટ મીડિયાની અંદર આપણે આ ભ્રષ્ટાચાર થયેલાની આપણે બધા લોકોને જાણ જ છે, તો આવા ભ્રષ્ટાચારી શાસક પક્ષની અંદર જ જો આવા ચૂંટાયેલા સભ્યો દ્વારા વારંવાર કારોબારી અધ્યક્ષ પ્રમુખ કે તેની સાથે જોડાયેલ તમામ સમિતિના સભ્યો સામે જે ભ્રષ્ટાચારના આક્ષેપો થયેલા એ આક્ષેપો અને એમાં શું સાબિત થયું એ સમિતિનો રિપોર્ટ અમને જાહેર કરવામાં આવે, તેમજ આવા જો શાસક પક્ષ દ્વારા અને આવા જ ચૂંટાયેલા સભ્યો ફરી આવનાર ઇલેક્શનની અંદર ચૂંટાઈને આવશે તો શું 5 વર્ષ સુધી બારડોલી નગરની પ્રજાને આવા જ ભ્રષ્ટાચારનો સામનો કરવો પડશે? આ ભ્રષ્ટાચારથી નગરપાલિકા તેમજ પ્રજાના પૈસા તેમજ સરકારની તિજોરીને મોટું નુકસાન પહોંચેલ છે અને આજ અવાજ ચૂંટાઈને આવશે આવનાર દિવસોમાં તો ખૂબ જ ભારે નુકસાન થવાની સંભાવના છે, તો અમારી જ્યારે ભ્રષ્ટાચાર નાબૂદીની વાત કરતી સરકાર જો આ સાર્વજનિક રિપોર્ટ કરે તો પ્રજાને ખબર પડે કે કોણ આરોપી છે અને એની સામે શું પગલાં લેવામાં આવ્યા છે। આવનાર 7 દિવસની અંદર જો આ રિપોર્ટ જાહેર કરવામાં ન આવશે તો અમે ઉગ્ર આંદોલન કરીશું। તપાસ અંગે કોઈ ખુલાસો કરાયો ન હોય કે ભ્રષ્ટાચારમાં કોની હતી સંડોવણી, કસૂરવાર કોણ હતું અને જો કસૂરવાર હતા તે શું પગલાં લેવાયા, આ બાબતનો રિપોર્ટ કોંગ્રેસ દ્વારા મંગાવવામાં આવ્યો હતો અને એક સપ્તાહમાં તમામ રિપોર્ટ નહીં સોંપવામાં આવે તો ઉગ્ર આંદોલન છેડવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, બારડોલી।